અને ઉદાહરણ નંબર ત્રણ જે છે એ વર્ગીકૃત માહિતીમાં જે વર્ગ અંતરાલ જે વર્ગ અંતરાલની જે વર્ગ લંબાઈ છે એ અનિયમિત છે તો એ અનિયમિત વર્ગ લંબાઈવાળા દાખલાને કઈ રીતે સોલ્વ કરવાનો અને એનો મધ્ય કઈ રીતે શોધવાનો એ આપણા વિડીયોમાં જોવાનું છે એટલે વિડીયોને ધ્યાનથી જોજો ચોક્કસ તમને આવડી જશે ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર ત્રણ ઉદાહરણ નંબર ત્રણ માં છે નીચે આપેલ વિતરણ એક દિવસે ક્રિકેટ મેચોમાં બોલર દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શું સૂચવે છે એમાં તમને પહેલી રૂમમાં વિકેટોની સંખ્યાનો અંતરાલ આપેલો છે અને બીજી રૂમમાં બોલરોની સંખ્યા આપેલી છે હવે અહીંયા જે કોષ્ટક આપેલું છે એને જો આપણે એને ગોઠવીએ તો આ પ્રમાણે આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ હવે આપણે અહીંયા એક વસ્તુ એ જોવાની છે કે અહીંયા જે વર્ગ અંતરાલ આપેલો છે એની વર્ગ લંબાઈ કેવી છે તો કઈ રીતે જોવાનું તો અહીંયા જુઓ જે પહેલો વર્ગ અંતરાલ છે 20 થી 60 તેની વર્ગ લંબાઈ કેટલી થશે તો 60 માંથી 20 બાદ કરવા પડે

વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ અનિયમિત હોય ત્યારે આપણે એ દાખલામાં જો મધ્યક શોધવો હોય તો એ મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું તો આપણે ધારેલા તમને ઇન્ટ્રોડકશન વાળા વિડીયોમાં જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધતા હોઈએ અને એના વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ અલગ અલગ હોય અનિયમિત હોય ત્યારે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું તો આપણને સરળતા રહેશે હવે ધારેલા મધ્યકની ની રીતે જો દાખલો સોલ્વ કરવો હોય તો એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ એનું સૂત્ર શું છે ધારેલા મધ્યકની રીતનું એક્સ બાર બરાબર આવડતું હશે ને તમને એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ ભાગ્યા ભાગ્ય સિગ્મા એફઆઈ આ છે એનું સૂત્ર હવે સૂત્રમાં જુઓ શું છે અહીંયા શરૂઆતમાં શું છે એ એ શું છે હમણાં હું તમને સમજાવી રહ્યો છું ત્યારબાદ છે એફઆઈ ગુણ્યા ડીઆઈ હવે તમને ડીઆઈ શોધવું પડશે તો ડીઆઈ શોધવા માટેનું સૂત્ર શું છે તો ડીઆઈ ઈઝ ઇક્વલ ટુ

એટલે આપણને પહેલો xi કેટલો મળશે 40 મળશે એના પછી વાત કરીએ તો 60 થી 100 તો 60 વત્તા 100 કરીએ 160 ભાગ્યા 2 કેટલા થશે 80 એટલે આપણને બીજો xi કેટલો મળશે 80 એના પછી વાત કરીએ 100 થી 150 માં તો 100 વત્તા 150 કેટલા થશે 250 અને એને બે વડે ભાગાકાર કરીએ તો કેટલા મળશે આપણને 125 એટલે ત્રીજો xi આપણને કેટલો મળશે 125 એ જ રીતે હવે તો અહીંયા તમને ગણતરી નથી બતાવતો તમને આવડી ગયું હશે એના પછી એકસો પચાસ વત્તા બસો પચાસ તો એકસો પચાસ વત્તા બસો પચાસ કરીએ તો કેટલા મળશે આપણને ચારસો મળે ચારસો જવાબ મળે આપણને બસો મળશે એટલે આપણને ચોથો એકસાય કયો મળશે બસો મળશે એના પછી વાત કરીએ બસો પચાસ થી ત્રણસો પચાસ તો બસો પચાસ વત્તા ત્રણસો પચાસ કેટલા થશે છસો થશે છસો નો બે વડે ભાગાકાર કરે તો કેટલા મળે આપણને ત્રણસો મળે ત્યારબાદ ત્રણસો પચાસ થી ચારસો પચાસ બંને સરવાળો આઠસો આઠસો ભાગ્યા બે કરીએ તો કેટલા મળશે ચારસો આમ આપણને એક્સ મળી ગયો હવે શું શોધવું છે આપણે ડી તો ડી શોધવાનું સૂત્ર મેં તમને હમણાં જ જમણા તો ડી આઈ ઇઝ ટુ એક્સ આઈ માઇનસ એ હવે એ શું છે તો તમે જે અહીંયા એક્સ આઈ શોધ્યો છે એ એક્સ આઈ માંથી કોઈ પણ એક કિંમતને કોઈ પણ એક એક્સ ને તમે એ લઈ શકો છો હું અહીંયા જે બસો છે એને હું એ લઈશ બસો એને એ ધારી છે એટલે કે એ બરાબર બસો થયા શું થશે એ બરાબર પરંતુ અહીંયા બસો મોટા છે એ માઇનસ છે એટલે સાહીઠ પણ કેવા આવશે એકસો સાહીઠ પણ કેવા આવશે માઇનસ એટલે પહેલો ડીઆઈ આપણને કેટલો મળશે માઇનસ એકસો ત્યાર પછી જે એક્સઆઈ છે એસી તો એસી ઓછા એટલે કે બસો બસો માંથી એસી પચીસ તો એકસો પચીસ ઓછા એ એટલે કે બસો બસો માંથી એકસો પચીસ બાદ કરીએ તો પંચોતેર રહેશે અને અહીંયા બસો મોટા છે માઇનસ એટલે પંચોતેર પણ માઇનસ આવશે એટલે ત્રીજો ડીઆઈ આપણને મળશે માઇનસ પંચોતેર ત્યાર પછી વાત કરીએ ના એક્સઆઈની તો બસો એક્સઆઈ કેટલો બસો અને એ પણ કેટલો બસો તો બસો માંથી બસો જાય તો કેટલા થશે જીરો આમ ડીઆઈ કેટલો મળશે જીરો ત્યાર પછી ત્રણસો એક્સઆઈ ત્રણસો ઓછા એ બસો ત્રણસોમાંથી બસો બાદ કરીએ તો કેટલા મળશે સો એટલે આપણને ડીઆઈ કેટલો મળશે સો મળશે એના પછી વાત કરીએ ચારસોની તો એક્સઆઈ ચારસો માઇનસ એ કેટલા બસો તો ચારસોમાંથી બસો બાદ કરીએ તો કેટલા મળશે બસો આમ આપણે દરેક આવૃત્તિ આવૃત્તિ માટે જે આપણે ડીઆઈ શોધવાનો હતો એ ડીઆઈ આપણને મળી ગયો હવે આગળ સૂત્રમાં શું કીધું છે આપણને આગળ સૂત્રમાં શું કીધું છે એફઆઈ ગુણ્યા ડીઆઈ એટલે કે આપણે એફઆઈ અને ડીઆઈ નો શું કરવો પડશે ગુણાકાર કરવો પડશે હવે એફઆઈ શું છે તો જે સેકન્ડ નંબરનો તમે કોલમ જોઈ રહ્યા છો બોલરોની સંખ્યા એ છે આપણો એફઆઈ અને ડીઆઈ એટલે કે તમે અહીંયા હમણાં શોધ્યો એ હવે આપણે એફઆઈ ગુણ્યા ડીઆઈ કરવું છે તો કઈ રીતે કરવાનું એફઆઈ ગુણ્યા ડીઆઈ તો અહીંયા તમને એફઆઈ આપેલો છે અને ત્યાર પછી કરવાનો છે તો એફઆઈ ગુણ્યા ડીઆઈ એફઆઈ કેટલો છે અહીંયા પહેલા સાત ગુણ્યા એકસો સાહીઠ તો બંનેનો ગુણાકાર કેટલો થશે છ સત્તા બેતાલીસ સાત ચાર અગિયાર માઇનસ એક હજાર એકસો વીસ થશે ત્યાર પછી પાંચ ગુણ્યા એકસો વીસ તો કેટલા થશે છસો પરંતુ પાંચ પ્લસ છે એકસો વીસ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ છસો થશે ત્યારબાદ સોલ ગુણ્યા પંચોતેર કરશો તો કેટલો જવાબ મળશે તમને બારસો પરંતુ સોલ પ્લસ અને પંચોતેર માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ ત્યારબાદ બાર ગુણ્યા જીરો કેટલા થશે જીરો થશે ત્યારબાદ બે ગુણ્યા સો બસો અને છેલ્લે ત્રણ ગુણ્યા કેટલા થશે

તો માઇનસ માઇનસ વાળાનો સરવાળો કેટલો થશે જીરો બે આઠ અને બે અને બધા માઇનસ છે આઠસો તો એને આઠસો આમાં ઉમેરવાના એટલે હવે અહીંયા જુઓ એટલે માઇનસ થશે બાદબાકી થશે બંનેની બાદબાકી કરીએ તો જીરો બે એક અને બે હાજર એકસો વીસ હવે અહીંયા બે હાજર નવસો મોટા છે એ માઇનસ છે એટલે બે એટલે આપણને સીગમા એફઆઈ કેટલો મળે માઇનસ બે હાજર હવે સૂત્રમાં ફરીથી આવો સૂત્રમાં જોવો શું છે સિગ્મા એફઆઈ એટલે કે જે એફઆઈ છે એફઆઈ નો આપણે સરવાળો કરવો પડે એફઆઈ એટલે કે જે આખું કોલમ છે એનો સરવાળો કરવો પડે તો આ બધાનો સરવાળો કરશો તો તમને સિગ્મા એફઆઈ ટોટલ કેટલો મળશે પિસ્તાલીસ મળશે

બે હજાર એકસો તમારે શું કરવાનું બસો માંથી સુડતાલીસ પોઈન્ટ અગિયાર બાદ કરીએ તો એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી મળશે આ શું થયું તમારો એક્સ બાર જે તમને મધ્યક શોધવાનું કીધું હતું એ મધ્યકની કિંમત તમને કેટલી મળશે એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી તો અહીંયા શું છે વિકેટોની સંખ્યાનો મધ્યક કેટલો તો આપણે લખી શકીએ સંખ્યાનો મધ્યક એકસો બાવન પોઈન્ટ નેવ્યાસી છે આપણને આ જે મધ્યક શોધવાનું કીધું તેનો જવાબ મળી ગયો આ દાખલો એટલે મહત્વનો હતો કેમ કે એમાં જે વર્ગ અંતરાલ છે એની વર્ગ લંબાઈ અનિયમિત હતી તેને કઈ રીતે સોલ્વ કરવું એ આપણે અહીંયા જોયું આશા રાખું છું કે આજના વિડીયોમાં સમજાયેલો દાખલો તમારી સમજમાં આવી ગયો હશે જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેમને પણ આનો લાભ થઈ શકે અને પ્રકરણ નંબર ચૌદ આંકડા શાસ્ત્રના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ